નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમી એમ યુસુફ જય સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપેલા વિડીયોમાં તમને કોઈ થિયરી અથવા ગાણિતિક સ્ટેપ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો. અને અમારી ચેનલમાં આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં ત્રીજું પ્રકરણ ડિજિટલ સુરેખ સમીકરણ. આજે આપણે વાત કરીશું પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલાની. એટલે આજે શરૂઆત કરીએ ઉદાહરણ 1 થી. ઉદાહરણ 1 લઈ અને હું તમારી સમક્ષ હાજર છું. શરૂઆત કરીએ કે ઉદાહરણ 1 આપણને શું કરવાનું કહે છે. રકમ વાંચતા જશું અને આગળ સોલ્યુશન કરશું. રાકેશ 15 પેન અને 20 પેન્સિલ રૂપિયા 190માં ખરીદે છે. એક પેન અને એક પેન્સિલની કિંમત રૂપિયા 11 છે. આ વિધાનોને અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણોની જોડ રચો. દ્વિચલ સુરેખ સમીકરણની જોડ રચો શબ્દ ફેરવ્યા છે. અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રચવાના છે અથવા જોડ રચો એટલે કે બે સમીકરણ રચવાના છે. 15 પેન અને 20 પેન્સિલ રૂપિયા 190માં ખરીદે છે. ત્યાં આપણને આપણું પહેલું સમીકરણ મળશે. એક પેન અને એક પેન્સિલની કિંમત રૂપિયા 11 છે. ત્યાં આપણને બીજું સમીકરણ મળશે. મિત્રો, બે સમીકરણ ક્યાંથી મેળવવા એનો ખ્યાલ તો મળી ગયો. આગળ પેન અને પેન્સિલ એટલે કે પેનની કિંમતને એક્સ ચલ ધારીશું અને પેન્સિલની કિંમતને વાય ચલ ધારીશું. ધારો કે એક પેનની કિંમત બરાબર એક્સ રૂપિયા અને એક પેન્સિલની કિંમત બરાબર વાય રૂપિયા. એક પેનની કિંમત એક્સ રૂપિયા છે, એક પેન્સિલની કિંમત વાય રૂપિયા છે. પહેલા સમીકરણ તરફ આગળ જઈએ તો રાકેશ 15 પેન અને 20 પેન્સિલ ખરીદે છે. એટલે અહીંયા આપણે 15 પેન અને 20 પેન્સિલની કિંમત શોધવી પડે. તો શરૂઆતમાં 15 પેનની કિંમત 15 પેનની કિંમત બરાબર એક પેનની કિંમત મિત્રો એક્સ રૂપિયા છે એવી 15 પેન ખરીદે છે. એટલે કે 15 ગુણ્યા એક્સ બરાબર 15 એક્સ. જો મિત્રો ના સમજાય તો તમે ઉદાહરણ લઈ શકો. માનો કે એક પેનની કિંમત 2 રૂપિયા છે, એવી તમે 15 પેન ખરીદો તો તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો કે 30 રૂપિયા. તો અહીંયા 30 માટે તમે શું કર્યું? 15 × 2 એટલે 15 × 2 = 30. એટલે કે ત્યાં ગુણાકારનો સંબંધ આવે એ વાત હું તમને સમજાવવા માગું છું. એટલે 15 × x 15 x. એવી જ રીતે 20 પેન્સિલ ખરીદે છે, તેથી 20 પેન્સિલની કિંમત બરાબર 20 × y બરાબર 20y. અહીંયા પણ મિત્રો એમ જ કે માનો કે એક પેન્સિલ છે એની કિંમત 1 રૂપિયા છે, એવી તમે જો 20 પેન્સિલ ખરીદો તો તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો કે 20 રૂપિયા. શું કર્યું? 20 × 1 = 20. તો આ ખાસ અગત્યનું કે જ્યાં આ કિંમત કેવી રીતે મળે છે, તો કે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા કે ગુણાકાર કરીને મળે છે. એક રાકેશ છે, એ પેન કેવી રીતે ખરીદે છે જુઓ. 15 પેન અને 20 પેન્સિલ ખરીદી 190 રૂપિયા ચૂકવે છે. એટલે કે બંને ના થઈ અને 190 રૂપિયા ચૂકવ્યા. આગળ હવે ખૂબ સરળ થયું છે, સમીકરણનો ખ્યાલ પણ આવી ગયો હશે. 15 પેન અને 20 પેન્સિલ અને 20 પેન્સિલ 190 રૂપિયામાં ખરીદે છે. તેથી સમીકરણ 15 પેનની કિંમત કેટલી? તો કે 15 x વત્તા 20 પેન્સિલ 20y બંને ચૂકવી અને ટોટલ કેટલા રૂપિયા ચૂકવે છે?
તો કે 190. તો 15x પ્લસ 20y બરાબર 190. આ મળ્યું આપણને આપણું સમીકરણ પહેલું, 15x પ્લસ 20y બરાબર 190. મિત્રો બીજા સમીકરણ તરફ આગળ જઈએ. તો બીજા સમીકરણ માટે શું કહે છે, રકમમાં આગળ વધીએ. એક પેન અને એક પેન્સિલની કિંમત 11 રૂપિયા છે. એક પેન અને એક પેન્સિલની કિંમત, એક પેન અને એક પેન્સિલની કિંમત 11 રૂપિયા છે. જો મિત્રો એક પેનની કિંમત એટલે કે 1 રૂપિયા અને એક પેન્સિલની કિંમત એટલે કે 2 રૂપિયા, બંને ખરીદી અને કેટલા રૂપિયા ચૂકવે છે, તો કે 11. તેથી એક પેનના 1 રૂપિયા, એક પેન્સિલના 2 રૂપિયા બરાબર 11. આ આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2, આ સમીકરણ 1 અને 2 આપણને મળી ગયા. તો સૂચના શું હતી, તો કે સૂચના ઉપર હજી એક વખત ધ્યાન લઈએ કે આપણને શું કરવાનું કહ્યું હતું, તો કે દ્વિચલ સુરેખ સમીકરણની જોડ રચો. એટલે આપણે બે સમીકરણ બનાવ્યા, સમીકરણ 1 અને 2. આમ સમીકરણ 1 અને 2 માગ્યા મુજબના સમીકરણ યુગ્મ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જે ટોપિક ઉપર મૂંઝવણ હોય તેની સજેશન પણ તમે અમને કરી શકો છો. તે અંગેના વિડીયો પણ અપલોડ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.